एक वक्त માણસના મનમાં કોઈ વસ્તુ માટે લાલચ ઘર કરી જાય ત્યારે તે વ્યક્તિ નફો નુકસાન નથી જોતો. આ પ્રકારના જ લાલચનો ભોગ ચેન્નઈનું સીએ દંપતી બન્યું. આ દંપતીએ સસ્તામાં સોનું ખરીદવાની લાલચે 43 લાખ રૂપિયા ગુમાવ્યા. જોકે આ પોલીસે બૂજતી ઠગાઈ આચનારા બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપી અમિત રાજકોર અને અશરફ ખત્રીના મૂળ ભુજના અને બેકાર લોકો છે. આરોપી અમિત રાજગોરે ફેસબુક પર સસ્તું સોનું મેળવવા માટે એક વિડીયો પોતાના નંબર સાથેનો પોસ્ટ કર્યો હતો. ચેન્નઈના સીએ કિરણકુમાર પટનાયક વિડીયો જોઈ અમિતનો સંપર્ક કર્યો, જે બાદ સોનું 10% ઓછી કિંમત આપવાનું કહી ચેન્નઈથી દંપતીને અમદાવાદ બોલાવ્યું. 100 ગ્રામ સોનાનું બિસ્કીટ 4,30,000 રૂપિયામાં આપ્યું હતું અને બાદમાં સીએમ દંપતીએ લાલચ જાગતા તેઓએ આરોપી અમિતનો સંપર્ક કરી 1 કિલો સોનું માંગ્યું, જે બાદ 12 માર્ચના દિવસે દંપતીને અમદાવાદ બોલાવ્યા, જે બાદ બંને શખ્સોએ 43 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા. પોલીસે 15 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી છે. જે રીતે આરોપીઓ એ વિશ્વાસ સંપાદન કરેલ હોય, ફરિયાદીને પૈસા પોતાને આપી અને એમનો એક માણસ એમને જ્યાં સોનું પડ્યું છે ત્યાં લઈ જાય છે એમ કરી અને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી અને એ પૈસા લઈ અને નાસી ગયેલા. જે બાબતની ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશન ખાતે આપતા સમગ્ર પર્દાફાશ આ સોલા પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના પીએસઆઈ જાદવ, પીઆઈ વાઘેલા અને તમામ સ્ટાફે કરેલ છે અને આ બંને આરોપીની ધરપકડ કરી આવતીકાલ કલાક 17:00 સુધીના, એટલે કે તારીખ 22 સુધી 17:00 સુધીના રિમાન્ડ મેળવી અને 15,50,000 ની હાલ આ રિકવરી કરવામાં આવેલ છે અને હાલ વધુ